નમસ્કાર, ક્રાઇમ સ્પોટમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. ગુનેગાર ગમે તેટલો સાથે જ હોય પણ તે પોલીસની બાદ નજરથી બચી શકતો નથી. આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામના પેટાપરુ જીવનપુરા ખાતે બન્યો છે, જેમાં આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી અને આત્મહત્યામાં ખપાવનાર આરોપી પતિને પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી જેલના સળિયા ગણતો કરી દીધો છે. તમારી ટીવી સ્ક્રીન ઉપર દેખાતો આ ભોરો અને માસૂમ ચહેરાવાળો આરોપી અશોકજી અજમેરજી ચૌહાણ છે અને અશોકજી એ પોતાની જ પત્નીનો હત્યારો છે. પોતાની જ પત્ની મિત્તલ ઉપર ચારિત્ર્યનો વહેમ રાખી આરોપીને તેની પત્ની સાથે અવનવર ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને એટલેથી નહીં અટકીને પોતાની પત્નીને આ વાતને લઈને મોતને ઘાટ ઉતારી. ત્યારે સમગ્ર ઘટના એવી છે કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડીના પેટારૂપ જીવણપુર ખાતે રહેતો અશોકજી અજમેરજી ચૌહાણ પોતાની પત્ની ઉપર અવારનવાર વહેમ રાખી પોતે આરોપી અશોકજીની પત્ની મિત્તલનો ટેલિફોનિક સંપર્ક કરતા દરેક સમયે ફોન વ્યસ્ત આવતો હોય તે બાબતોની તકરાર કરી તેની પત્ની સાથે બોલાચાલી કરી તેનું ગળું દબાવી ટૂંપો દઈ મારી નાખેલ અને સમગ્ર ઘટનાને છુપાવવા માટે અશોકજીએ પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ લીધો હોય તેવું ચિત્ર ઊભું કર્યું હતું અને પોતાના ઘરે સાડી વડે ધાબાની છતના આંકડા ઉપર આત્મહત્યા કરી હોય તેવું ઊભું કર્યું. તો આ અંગેની જાણ પત્ની મિત્તલના પિયર પક્ષે થતા દીકરીના પિતા ચંદુજી રૂમાલજી પરમાર રહે પુંસરી નવાનગર તલોદવારાઓએ પોતાની દીકરી મિત્તલ ઉંમર વરસ 22નું નામ અચાનક ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોય તે વાત ઘરે ન ઉતરતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા, પ્રાંતિજ પીએસઆઈ એજે ચાવડા, એએસઆઈ માનસી, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, હેડ પોલીસ કોન્સ્ટેબલ દીપસિંહ સહિતની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાંતિજ પોલીસને પણ પહેલી નજરે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય તેવું ઘરે ઉતરતું નહોતું. ત્યારે પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલાએ પોતાના ઉપરી અધિકારી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર માંડલિક તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે એસ સૂર્યવંશીનો ટેલિફોનિક સંપર્ક કરી બનાવ અંગેની સમગ્ર હકીકત જણાવી માર્ગદર્શન મેળવ્યું હતું. તો પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા દ્વારા આજુબાજુના લોકોની પૂછપરછ કરી મરણ જનાર મિત્તલના પતિ અશોકજી ચૌહાણની કડક પૂછપરછ કરતા આરોપી અશોકજી ભાગી પડ્યો હતો અને તેણે કહ્યું કે અવારનવાર હું મારી પત્નીના ચારિત્ર્ય ઉપર વહેમ રાખી ઝઘડા થતાં શારીરિક માનસિક ત્રાસ આપતો. તો એ દિવસે મરણ જનાર મિત્તલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેનો ફોન વ્યસ્ત આવતો હોય તે બાબતે બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન મેં જ ઘરું દબાવ્યું હતું અને ટૂંપો મારી નાખેલ અને સમગ્ર હકીકત છુપાવા હત્યાને આત્મહત્યામાં ફેરવી દીધી હતી. જોકે મરણ જનાર મિત્તલના પિતા ચંદુજી રૂમાલજી પરમાર રહે પુંસરી નવાનગર તાલુકો તલોદ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી તપાસની માંગ કરી હતી. ત્યારે પ્રાંતિજ પોલીસ આઈપીસી કલમ 300/2498 કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા તથા પ્રાંતિજ પીએસઆઈ એજે ચાવડા તથા પોલીસ ટીમ દ્વારા તપાસને લઈને પ્રથમ નજરે જ હત્યા થઈ હોવાની શંકા જતા મરણ જનાર મિત્તલના પતિ અશોકજી ચૌહાણની કડક પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આરોપી પતિ અશોકજી ચૌહાણ ભાગી જતા કબૂલાત કરી હતી. તો પ્રાંતિજ પોલીસે ગણતરીના જ કલાકોમાં આ આરોપી અશોકજી ચૌહાણને પકડી જેલ ભેગો કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. સંજય રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ખૂનનો ગુનો નોંધાયેલો છે. એ ગુનામાં જે ફરિયાદી છે એમનું નામ છે ચંદુજી રૂમાલજી પરમાર, જેઓ પુસરી ગામ છે ત્યાં રહે છે. એમણે જે ફરિયાદ હકીકત આપેલી છે એમાં એમની પુત્રી જેનું નામ મિત્તલબેન છે એના મોત બાબતની ફરિયાદ આપેલી છે.
મિત્તલબેન અને એના પતિ અશોકજી એ બંને ગામમાં જ ખેતીનો ધંધો ખેતી કરતા હતા. એ દરમિયાન આ જે અશોકજી છે એના મિત્રની એક બર્થડે પાર્ટી હતી. એ બર્થડે પાર્ટીમાં અશોકજી પોતે ગયેલો અને રાત્રે આવી એની પત્ની ઘરે બેઠેલી હતી. એની સાથે બોલાચાલી ઝઘડો થયેલો અને ત્યારબાદ એ બંનેનો ઝઘડો એટલો ભયંકર હતો કે આ આરોપીએ એની પત્નીને ગળું દબાવીને મારી નાખી લે. અશોકજી અજમલજીએ સૌથી પહેલાં જે જાણ કરી એ જાણમાં એવું જણાવેલું કે એની પત્ની એટલે કે મિત્તલબેને સુસાઇડ કરેલું છે. આ અશોકજીએ પોતે જ એના ઘરમાં ખેતરમાં જે ઘર છે એ ઘરમાં એક સાડી લટકાવીને અને એવો બનાવટ કરેલી કે જેમાં એવું ફલિત થાય કે આ મરણ જનાર બહેન છે મિત્તલબેને એમણે સુસાઇડ કરેલું છે. અશોકજીને પ્રાથમિક જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એણે એવું જણાવેલું કે મિત્તલે સાડી ગળે બાંધી અને ગળે ગળો ફાંસો ખાધેલો છે અને મને જેવી જાણ થતાં મેં તરત જ એને પકડીને નીચે ઉતારી અને એને જમીન ઉપર ઊંઘાડી દીધેલી. પરંતુ થોડીક એની જે બોલચાલની જે છટા હતી એના ઉપરથી શંકાના એ દાયરામાં આવતો હતો એટલે વધુ પૂછપરછ કરી તેમજ આખું જે મરણ જનાર બેન છે એના ગળાના ભાગે તપાસ કરવામાં આવેલી તો થોડા નખના નિશાન હોય એવા જણાઈ આવેલા, થોડો ગરદાપાટુનો માર મારેલો હોય એના ઝામા પડી ગયેલા પણ જણાઈ આવેલા. તાત્કાલિક આ બેનની ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલી અને પોસ્ટમોર્ટમ દરમિયાન ત્યાં ફરજ પરના ડૉક્ટર સિવાયે જાણ કરેલી કે આ બેનને ગળું દબાવીને મારી નાખવામાં આવેલ છે અને એના પહેલાં આ બંનેને ઝપાઝપી થયેલી છે. તુરત જ આ અશોકજીની અમારા તરફથી અટકાયત કરવામાં આવેલી છે અને એને ઇન્ટ્રોગેટ કરતા તેણે જણાવેલું કે એની પત્ની જે મરણ જનાર મિત્તલબેન છે એના ચારિત્ર ઉપર એને શંકા હતી. એ શંકાના હિસાબે એના અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ગઈકાલે જે એના મિત્રની બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં એ ત્યાં દારૂ પીને આવેલો અને આવ્યા બાદ ઘરે ઝઘડો કંકાસ થયેલો. એના પરિણામ સ્વરૂપ એણે એની પત્નીનું આ ખૂન કરેલું હોવાનું હકીકત એણે સ્વીકારી લીધેલી. હાલમાં આરોપી અમારા કબજામાં છે, પોલીસ અટકાયત હેઠળ છે અને એનું ઇન્ટ્રોગેશન હજુ ચાલુ છે. બીજા બનતા પુરાવાઓ પણ અમારા તરફથી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.